દીવથી 2 કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં અહીં ભક્તો આવે છે. દીવના દરિયા કિનારે ગંગેશ્વર મહાદેવ બિરાજમાન છે. સમુદ્રની લહેરો સ્વયંભૂ મહાદેવને જળાભિષેક કરે છે. દીવમાં 5000 વર્ષ જૂનું પૌરાણિક આ મંદિર છે. ગંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત સમયનો છે. વનવાસ દરમિયાન નાદેરથી દીવમાં પાંડવો અહીં પ્રવેશ્યા હતા અને શિવની પૂજા અર્ચના બાદ પાંડવો અહીં અન્ન અને જળ ગ્રહણ કરતા. સમુદ્ર કિનારે પાંડવોએ 5 શિવ મંદિરની સ્થાપના કરી. એક શિવ મંદિર દીવના દરિયા કિનારે જે ગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સ્વયં સમૃદ્ધિની લહેરો ભગવાન શિવને જળાભિષેક કરે છે. સમૃદ્ધિની 5 લહેરોમાંની એક લહેર સ્વયંભૂ ગંગાજીની હોય છે અને સ્વયંભૂ ગંગાજીની લહેરનું પાણી મીઠું હોવાની દંતકથા છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. અહીંયા ભક્તોની બહુ જ મોટી ભીડ જામી છે આજે અને બહુ દર્શન કરવા બહુ આવે છે. આ સ્થાનક જે છે એ 5 પાંડવોનું સ્થાપેલું છે. 5000 વર્ષ પૂરું છે, પૂર્ણ જૂનું છે. અને આમાં જયારે 5 પાંડવોની ટેક હતી એ ભગવાનની ભોળાનાથની પૂજા કરી અને પછી જમવાનું, એટલે 5 પાંડવોએ પોતાના કદ અનુસાર અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરેલી છે. પછી આ અહીંયા અરબી સમુદ્ર ભગવાનનું સ્વયં અભિષેક કરે છે. નિરંતર 2 ટાઈમ આવી અભિષેક કરે છે અને એ અભિષેકમાં 5 લેયર આમાં 1 લેવર એવી આવે છે કે જે ગંગા જેવી મીઠી છે અને એ ગંગેશ્વર, એના હિસાબે એનું નામ ગંગેશ્વર પછી ધામ તરીકે પડ્યું. મુંબઈ થી આવ્યા છે અમે લોકો ખાસ દર્શન કરવા. શ્રાવણના પહેલા સોમવારે અમને 5 જ્યોતિર્લિંગના એટલા અદભુત દર્શન થયા, અમે લોકો બધા ધન્ય થઈ ગયા છે. 5 પાંડવોએ અહીંયા 5 જ્યોતિર્લિંગ પોતાના કદ પ્રમાણે બનાવી છે. જે સદંતર એને જળાભિષેક થયા કરે છે અને એમાં એક લહેર મીઠા પાણીની પણ આવે છે, જેના થકી એને મીઠા પાણીનો પણ જળાભિષેક થાય છે શંકર ભગવાનને. તો આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે એટલો સરસ દર્શન કરીને અને એટલું સરસ વાતાવરણ પણ અહીંયા છે, અમે લોકો બધા ધન્ય ધન્ય થઈ ગયા છે. હર હર મહાદેવ. પાંડવોએ 5 પાંડવો અહીંયા આવીને શંકર મહારાજની ઉપાસના કરીને આ 5 લિંગની સ્થાપના કરી હતી, જેના પર આ દરિયાથી સળંગ અભિષેક થાય છે. બધી લહેરોમાં 1 લહેર એવી પણ આવે છે કે જેનું પાણી મીઠું હોય છે. અમે અહીંયા લાઈવ દર્શન કરીને અમારા આખા ઇન્ડિયામાં આવો અનુભવ અમને ક્યાંય પ્રાપ્ત નથી થયો, જે અનુભવ અમે અહીંયા દર્શન કરીને પ્રાપ્ત કર્યું છે. એમ સમજો કે અમારું જીવન ધન્ય થઈ ગયું આ દર્શન. એનો સ્થાપન કાળ એ પાંડવ યુગ ગણાય. 22માં કળિયુગમાં પ્રભા ક્ષેત્ર બન્યું. આ પ્રભા ક્ષેત્રનો એરિયા એ 367 ચોરસ માઇલનો હતો. આ પ્રભા ક્ષેત્રમાં દીવનો સમાવેશ થતો હતો. મહાભારતના વન પર્વમાં દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો પ્રભા ક્ષેત્રમાં દાખલ થયા હતા. આ પાંડવો જ્યારે આ બાજુ આવ્યા પ્રભા ક્ષેત્રમાં ત્યારે પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન નહીં લેવાનું. એક દિવસ સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી પણ ક્યાંય શિવલિંગના દર્શન એમને થયા નહીં. તો ગંગેશ્વરને આ પેલી ગુફામાં આવી અને 5 ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર 5 શિવલિંગની સ્થાપના કરી, પૂજા અર્ચના કરી અને ભોજન એનું પારો કર્યું.